નમસ્કાર દર્શક મિત્રો, હું કલ્પેશ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સહેરમાં તસ્કરોનો તરખાટી યથાવત. બાપોદ પોલીસ હદ વિસ્તારમાં બંધ વખતને નિશાન બનાવી ચોરી કરી તસ્કરો થયા ફરાર. સંકલનની બેઠકમાં મધુ શ્રીવાસ્તવ આવે ચર્ચામાં. બેઠક દરમિયાન ખુલાસો કર્યો પારૂલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠના ભ્રષ્ટાચારનો. ખંડેરાવ માર્કેટમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં લાગી આગ. ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી મેળવ્યો આગ પર કાબુ. વડોદરાના નવાપુરા વિસ્તારમાં બાઇક અકસ્માતના મુદ્દે થઈ કોમી અથડામણ. સામ સામે પથ્થરમારો થતા પોલીસ કાફલાએ પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ. તો આજના મુખ્ય સમાચાર, હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ઓમ સ્ટીલ નામની દુકાનમાં મિક્સર બતાવવાના બહાને સેલ્સમેન ડ્રોરમાંથી રૂપિયા 1000 ની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. आज ये आया मेरे पास, वो बोला कस्टमर बन के आया, बोले मेरे को मिक्सर लेना है. तो बोला ये मिक्सर बताओ, वो मिक्सर लाया. महाराजा का बताया, महाराजा का बोले नहीं यार ये तो कैंसिल, दूसरा लाओ. ऑरेंज का लाया, बोले ऑरेंज का भी, वो बोले नहीं ये रहने दो, दूसरा लेके आओ. फिर दूसरा लेने गया मैं, जितने उसने गले में चाबी निकाल के पैसे निकाल के देख लिए. तो सामने ये रवि भाई दुकान है इनकी, तो इनने वहाँ से देख रहे थे, बोले यार ये क्या है. तो भाई साहब उधर गए, ये इधर क्या कर रहा है. तो फिर उसने जैसे ही पैसे गले में से निकाल के जेब में डाल रहा था तो इनने देख लिए. फिर ये आके वहाँ खड़े हो गए, ये आके खड़े हो गए. मैं उधर से आया तो मेरे को बोला, बोले यार भाई साहब पहले गला देखो आप. मैंने गला देखा तो मैंने कहा गले में तो कुछ है नहीं. फिर मैंने पूछा मैंने पैसे कहाँ रहे, तो बोले मेरे पास कुछ नहीं है. मैंने कहा कुछ नहीं है, फिर पकड़ा उसको तो थोड़ा गाया, तो फिर पैसे निकाले, बोले जेब में से ये पैसे. कितने पैसे? 1000 रुपये के करीब. तो कितने दुकानों में ऐसा किया हुआ ये विस्तार में? ये कम से कम मेरे यहाँ भी पहले वाइफ बैठी थी तब भी एक दो बार घटना हो चुकी थी पहले, और ये तीसरी घटना मेरे घर पे, मेरी दुकान पे हुई. तो अभी आप पकड़ के कहाँ पर लाए उसको? पकड़ के यहाँ लाया, पुलिस स्टेशन फोन किया था, वहाँ से पुलिस की गाड़ी आ गई थी पकड़ के लिए. वडोदरा खंडेराव मार्केट में आवेली अनाज करियाणा की दुकान में आकस्मिक रीते आग लगता अफरा तफरी मची जवा पामी हती. Thank you.
कई दुकान से शॉर्ट सर्किट आउत तो हमें कहीं ध्यान ना रहा एकदम 11 बजे धुमाड़ा निकलता था एकदम ये नुकसान थे खास ऊपर ना कोथा जे कॉस्मेटिक आइटम छे कटलरी माल छे करियाणु जो बधु बगड़ी हां વધારે કઈ નુકસાન થયું વધારે કેટલા હશે 50,000 40-50,000 ની વચ્ચે નુકસાન હશે કેટલા ઘણો બનાવશે કલાક છે એટલે 12-12 સવા 12 સેવા સદનની દબાર શાખાની ટીમ દ્વારા એમએસ યુનિવર્સિટી પાસે આવેલું 95 વર્ષ જૂનું પાર્કિંગનું સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું છે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં બે બાઇક વચ્ચે અકસ્માત થવાના પગલે વાતવણસ્થા પથ્થરમારો થયો હતો. શહેરના નવાપુરા મુસ્લિમ મોહલ્લામાંથી પસાર થતા બે કોમના બાઇક સવાર વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનામાં એક કોમના બાઇક ચાલકે અન્ય કોમના બાઇક સવારને લાફો ઝીકી દેતા બંને વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. આ ટાણે ત્યાંથી પસાર થઈ રહેલી લગ્નસરાની જાણ પણ અટવાઈ પડી હતી. ટોળાએ પોલીસ ચોકીનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. પોલીસ કાફલા સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. શહેરના વોર્ડ નંબર 6 ખાતે યોજાયેલ સેવા સેતુના કાર્યક્રમનો લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6 ખાતે સેવા સેતુના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી, પેન્શન યોજના જેવી જરૂરિયાતમંદ સુવિધાનો લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આજે વોર્ડ નંબર 12 અને 6 નંબરની વોર્ડ ઓફિસ ઉપર કાર્યક્રમ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને દરેક લોકોને સરળતાપૂર્વક જે યોજનાઓ છે તેનો લાભ મળે. બીજું, સેવા સેતુનો કાર્યક્રમમાં આવકના દાખલા છે. બહેનોના જે આપણા પ્રધાનમંત્રીએ જે યોજનાઓ બનાવી છે એના માટેના દરેક લાભો છે, આવકના દાખલા છે. રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું, નામ દાખલ કરાવવા માટે, અને બહેનોને વિધવા સહાય માટે, પેન્શન યોજના માટે, સિનિયર સિટીઝન માટે, પછી જેને જે યોજનામાં જે લાભ લેવાનો હોય અને જે મળવાનો હોય આવકના દાખલાની અંદર બધું જ મળી આવે છે. બીજું, તલાટી અને દરેક અહીં ઓફિસરો હાજર છે. લગભગ આજે મોટી સંખ્યામાં અહીં અગાડી બધા માણસો ઉપસ્થિત છે અને એમને પૂરો લાભ મળી રહ્યો છે, અને અમે પણ અહીંયા હાજર છે કે 2 વાગ્યા સુધીના કાર્યક્રમ ચાલવાનો છે. મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને પજેશન ન મળતા ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
આ ભાઈ નું કટર ના લેખો નીચે નું રહેજે એટલે શું એનું બધું બ્રાન્ડ નેમ છે ને એક લાંબા નાખે યોગેશ આ બાજુ જો ગુજરાત હાઉસિંગ બોર્ડે 2014 થી જ્યારથી આ મકાન બધાને ફાળવવામાં આવ્યા છે એ લોકોના જણાવ્યા મુજબ 2016 સપ્ટેમ્બર સુધીમાં આ મકાનો કમ્પ્લીટ કરીને આપવાના હતા પણ અત્યારે 2017 મે માસ પણ પૂરો થવા આવ્યો છે એ લોકો બધાને દિલાસા આપી રહ્યા છે કે બસ આ પંદર દિવસ એમ કરીને આ લગભગ મે પણ પૂરો થવા આવ્યો છે હજી સુધી આ લોકો અમને મકાન કે લોકાર્પણ કરવાનું કોઈ નામ નથી લેતા ધોરણ 10માં નપાસ થવાની બીકે રાજકોટથી ભાગી આવેલો વિદ્યાર્થી વડોદરા રેલવે સ્ટેશનથી મળી આવ્યો હતો ધોરણ 10 ના આવનારા પરિણામમાં નાપાસ થવાના ડરથી રાજકોટ ગુરુકુલ શાળાનો વિદ્યાર્થી દર્શિલ વડોદરા રેલવે સ્ટેશનથી મળી આવ્યો હતો રેલવે પોલીસે તેના માતા-પિતાને બોલાવી તેને સુપરત કર્યો હતો ગુમ થયેલ બાળક મળી આવતા માતા-પિતાની આંખમાંથી હર્ષાશ્રુ નીકળ્યા હતા દર્શિલના માતા-પિતા તેને લઈને રાજકોટ જવા ચાણક્ય વિદ્યાલય રાજકોટમાં ભણતો હતો ત્યાં 10માની પરીક્ષા આપી પછી 10માની પરીક્ષા આપતો મને એમ થયું કે કદાચ ઓછા ટકા આવશે તો પપ્પા ખીજાય મારશે એવું થયું તો પછી ત્યાંથી પછી ભાગી ગયો કોઈને પણ કહ્યા સિવાય ભાગી ગયો અને પછી વડોદરા આવ્યો તો વડોદરા અહીંયા પોલીસ જસુભાઈએ પૂછ્યું કે રેલવે પોલીસ જસુભાઈએ પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો બધી પૂછતાછ કરી તો પછી ખબર પડી ને મારા પપ્પા આવી ગયા બાપત પોલીસ મથકખત વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી હજારોની મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા વડોદરાના બાપત પોલીસ મથકખત વિસ્તારમાં આવેલા શક્તિ ચોક ખાતે રહેતા કનુભાઈ પંડ્યા કામકાજ અર્થે ઘરને તાળું મારી બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ રોકડ રકમ તેમજ દાગીના મળી હજારોની મત્તાની સાફસૂફી કરી પલાયન થઈ ગયા હતા ફરિયાદના આધારે બાપોદ પોલીસે તસ્કરોને ઝડપી પાડવાનો ચક્રો ગતિમાન કર્યા છે એટલે આ ગામડાથી ફોન આવ્યો આ ભાઈ ઉપર કેમ કે તમારી બહેનને કે ડિલિવરી માટે દવાખાને લઈ જ્યા છે તો તમે આવો તો આ લોકો 9 વાગે મકાન બંધ કરીને ગામડા જતા રહ્યા અને આ છોકરો બે હતો ને તો એની એ ભાઈની સાસુ આવી ને તે એમના ઘેર લઈ જઈ તે બાજુ હોવા હતા જ એટલે આ છોકરો ત્યાં હોઈ રહ્યો એટલે આ છોકરો સવારમાં 6-7 વાગે આવ્યો ને ત્યાં દરવાજો ખુલ્લો હતો ભાઈ એમનું તો ખાસું કંઈક 2-3 લક્કી ચાંદીની ગઈ છે 2 જોડ પેલી બુટ્ટી ગઈ છે
પછી છરા બે ત્રણ બે જોડજીયા છે એ વસ્તુ પહેરવાની બધી વસ્તુ જતી રહી છે. શહેરના દિવાળીપુરા ચાર રસ્તા પાસે સેવા સદન દ્વારા ચાલી રહેલી કામગીરીના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દિવાળીપુરા ચાર રસ્તા પાસે પાલિકા દ્વારા પાણીની લાઇનનું રિપેરિંગ કામ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રિપેરિંગના કારણે ચાર રસ્તા પાસે ખાડો ખોદવામાં આવેલ હોય જેથી વાહન ચાલકો અટવાયા છે. પરિણામે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. નાગરિકોને પડતે મુશ્કેલીના કારણે સેવા સદન વહેલી તકે કામગીરી પૂર્ણ કરે તો સમસ્યાનું નિરાકરણ આવે. વડોદરા શહેરના ફતેપુરા ચાર રસ્તાથી વારાસિયા તરફ જવાના માર્ગનું સમારકામ ચાલી રહ્યું હોય સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને મેં જોઉં છું, મેં નાનપણથી જોતા હોય છે કે અમુક વેળા એવું પ્રોબ્લેમ હોય તો એ લોકો રાત્રે કામ કરે છે. અને આ જરૂરી નથી કે તમે ત્રાસ આપો, બીજાને બતાવો કે અમે લોકો રોડનું કામ કરીએ છીએ, જુઓ આટલું આટલું અમે તો એ કર્યું છે. રોડનું કામ કરો છો બધાને માટે સારું છે. અને મેં તો કહું છું ને ભાઈ, સ્વચ્છ ગુજરાત એ બહુ સારું કહેવાય, આપણા માટે બહુ સારું છે. પણ તમે એ બતાવો કે સામેથી કે જુઓ અમે કરીએ છીએ અને લોકોને ત્રાસ આપીએ અને અમે આંખોથી દેખાઈ રહી છીએ કે પબ્લિકને કેટલું તકલીફ થાય છે. પણ આ જ કામ તમે, મેં તો કહું છું તમે નાઇટમાં કરો તો કોઈને ડિસ્ટર્બ ના થાય અને ટ્રાફિકને બી એકદમ આરામથી સહેલાઈ થાય. મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ કોઈ બી કરો તો કોઈને ડિસ્ટર્બ ના થાય, તકલીફ ના થાય. અને અમે આ લોકો સાહેબોને વાત કરી કે ભાઈ આ રીતના તમે કોઈને તકલીફ આપીને કામ કરો છો, તમે એ કેવી રીતે કરો? તો કે રાત્રે અંધારામાં દેખાતું નથી, એવું ને એવું સ્ટ્રીટ લાઇટ ઉપર લોકો આવવાન જવાન કરે છે. એટલું બધું આંધળાલો નથી કે ભાઈ દેખાય નહીં રોડ ઉપર. આટલું મોટા મોટા લાઇટો લગાડ્યા છે, તેમનું કહેવાનું એવું છે કે રાત્રે અમુક વેળા લાઇટો જતું રહે છે. હું આટલા સમયથી જોઉં છું કે હવે 24 કલાક વીજળી મળી રહી છે. ગુજરાતમાં કોઈ તકલીફ છે નહીં ના. આ લોકો આવી રીતે જવાબ આપે તો આપણે કઈ રીતે વિચાર કરીએ કે વડોદરામાં કઈ આગળ કામ થઈ રહ્યું છે. મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે, પારૂલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠના કરવામાં આવેલા ભ્રષ્ટાચારના પોપડા ખોલતા ભારત ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. આજે કલેક્ટર ઓફિસમાં દર મહિને સંકલન સમિતિ થાય છે. આજે બી સંકલન સમિતિની બેઠક હતી. એ બેઠકમાં અમારી પ્રશ્નોત્તરીની રજૂઆતો હતી પારૂલ ઇન્સ્ટિટ્યૂટની ને સુમનદીપની અને સ્ટેટના રોડની. 3 પ્રશ્નોત્તરી મારી હતી. પહેલાં પારૂલ ઇન્સ્ટિટ્યૂટનું મારી પ્રશ્નોત્તરી એ હતી કે એક તો હરિજનનું શમશાન એમના કોમ્પ્લેક્સમાં દબાવી રાખ્યું છે, બીજું 73 કની વસાવાની જમીનો એમના કેમ્પસમાં 1 એકડો દબાઈ રાખી છે, અને ત્રીજું કણમદલાની બાંધકામની પરમિશન લીધી અને 4-4 અને 5-5 બંગલા બાંધી દીધા છે, બિલ્ડિંગો બાંધી દીધી. એ પ્રશ્નોત્તરીના દરમિયાનમાં કલેક્ટર તરફથી, DDO તરફથી અધિકારીઓ ત્યાં તપાસ કરી, એ તપાસના દરમિયાનના અંદર જેટલી મારી પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરી સાચી પડી. સમસામ દબાયું એ બી સાચું પડ્યું, આદિવાસીની જગ્યા દબાયેલી છે એ બી સાચું પડ્યું છે, અને કાળો ચીલો જવાવાળો રસ્તો કે જે પાછળ 1000 એકરની જમીનમાં ખેડૂતો જવાનો રસ્તો એને આતરીને એના પર બિલ્ડિંગ બનાવી છે,
એવી પ્રશ્ન મારો સાચો નીકળ્યો. આવનારી સંકલન સમિતિના અંદર કલેક્ટર શ્રી નવા છે, એમને કીધું કે તમારો પ્રશ્ન સાંભળ્યા જોયા છે, આવનારી સંકલન સમિતિમાં તમને આનું રિઝલ્ટ સંતોષકારક મળશે. બીજું કે એમને જે સરસ ભંગ કર્યું છે એના ઓર્ડરનું, એને બી રજૂઆતો કરી. એ જ પ્રમાણે સુમનદીપનું બી પીપરિયા ગામની જમીન અને જવા રસ્તો એ રોકીને એમને આતર્યું છે, એના માટેનું બી આવતી સંકલનમાં ક્લિયર કરવાના પ્રયાસ કર્યા છે. પણ હું જ્યારે એ કીધું કે જો સુમનદીપના અંદર કરપ્શનમાં પકડાયા છે તો એની જમીનોની ને બધી તપાસ એની થઈ રહી છે, તો પારુલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એના ચેરમેને જે કૃત્યું કર્યું છે કે જે આખા હિન્દુસ્તાનને ગુજરાતને લાછનરૂપ કર્યું છે, તે શિક્ષણનું મંદિર, એ શિક્ષણના મંદિરના અંદર આવા કૃત્યો કર્યા છે, તો એની જમીનની તપાસ, એને ગેરકાયદાની તપાસ, અને આજે એને સારી સુવિધા મળી રહી છે આજના પેપરમાં બી છે, તો એના પર બી ખરેખર કાયદેસરના પગલાં અને કાયદેસરની જેટલું બી કર્યું છે, શરદભંગ કર્યું છે, શરદભંગને તોડવાની જરૂર છે. અને શરદભંગના અંદર એના ઓર્ડરના અંદર 28 નંબરનું પ્રશ્ન છે, 28 નંબરના પ્રશ્નમાં એ લખેલું છે કે આ અધીનમાં કોઈ બી ગેરકાયદેસર કરશે તો એને કોઈ દંડ પાત્ર નથી, એને તોડવાના પાત્ર છે, એ પાત્ર કરવું જોઈએ, એ અમલ થવું જોઈએ. એ અમલના આધારે કલેક્ટરશ્રીએ, DDOશ્રીએ જવાબ સંતોષકારક મને આપ્યો છે કે આવનારી સંકલનના અંદર ચોક્કસપણે એનો નિકાલ કરવામાં આવશે. અને નિકાલના સાથે સાથે કોરટ મેટર કરી છે પારુલવાળાએ, એ કોરટ મેટરનું બી મને જવાબ આપે કે ભાઈ ક્યાં કોઈ આપણો સરકારી તંત્ર કે સરકારી વકીલ કોણ લડી રહ્યો છે એની બી માહિતી મને આવતા સંકલનમાં આવશે, આપશે એવી મને આશા છે. આ જ પ્રમાણે સ્ટેટના રોડની રજૂઆત હતી મારી. સ્ટેટના રોડ ઉપર જ્યારે પાસે જેટલી દુકાનો હોટલો બની ગયું છે ને પાર્કિંગ થઈ ગયું છે, પારુલનું પાર્કિંગ કર્યું છે રોડ પર, તો જ્યારે એપોલો ટાયર, પારુલ ઇન્સ્ટિટ્યૂટ, સુમનદીપ એક જ સાથે જ્યારે છૂટે છે ત્યારે અમારા વાઘોડિયાની પ્રજાને હાનિકારક થાય છે, કેટલાની જાન ગઈ હોય છે એના કારણે, એ બી પ્રશ્ન મેં ઉચકેલો છે. GIDCની અંદર ફાયર સ્ટેશનની પણ ત્યાંના સ્થાનિકો માંગ કરી છે. હા, એ GIDCની બી સારું સારી વાત તમને પ્રશ્નો મને પૂછ્યો એને હું આપને સારી રીતે જવાબ આપું છું કે આ GIDCની અંદર નોટિફાઇડની ગ્રાન્ટમાંથી, મારા પોતાની ગ્રાન્ટમાંથી અમે ફાયર ફાઇટર અને જે કંઈ ફાઇટર જોઈએ ને એમ્બ્યુલન્સ બી જોઈએ તો બી અમે આપવા તૈયાર છે. એનું મેન્ટેનન્સ કરનાર કોણ છે? ના તાલુકા કરી શકતો, ના જિલ્લાવાળા કરી શકતા, ના GIDC કરી શકતા. આજે બી માંગણી કરે તો આજે બી અમે એમને આપવાની અમારી તૈયારી છે. મારી ગ્રાન્ટમાં બી આપી શકીએ છીએ અને નોટિફાઇડની ગ્રાન્ટમાંથી આપીએ છીએ અને જેટલી બીજી સરકારની ગ્રાન્ટ છે એના બી આપી શકીએ છીએ. પણ ખરેખર ત્યાં એપોલોમાં બી છે, પછી આપણે પેલા બીજી કંપનીઓ એમનામાં બી ફાયર છે, એ તરત દોડે છે. અને એ વધતા વડોદરા શહેરના બી ફાયરવાળો અહીંથી 15-20 મિનિટમાં પહોંચી જાય છે. એમનું કહેવું એવું છે કે સરપંચને પહેલે જાણ કરવી પડે છે ને ત્યાર પછી અહીં ગાડી આવે છે ને ત્યાં સુધી ઘણો સમય વીતી જાય છે ને ફાયર ખાસું વધી જાય છે. ના, એ બધી વાત ખોટી છે. સરપંચને આગથી લેવા દેવા કશું જ નથી. સરપંચ તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને જાણ કરી દે, જવાબદારી તાલુકા વિકાસને મામલતદારની આવે છે. અને ના આવે તો ના, એક નાગરિક વાઘોડિયા પંચાયતને એક નાગરિક બી ફોન કરી દે તરત જ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી યા પોલીસ સ્ટેશન તાત્કાલિક એનો અમલ કરવાના પ્રયાસ કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સહેરમાં તસ્કરોનો તરખડ યથાવત. બાપર પોલીસ આ વિસ્તારમાં બંધ વખતને નિશાન બનાવી ચોરી કરી તસ્કરો થયા ફરાર. સંકરણની બેઠકમાં મધુ શ્રીવાસ્તવ આવે ચર્ચામાં. બેઠક દરમિયાન ખુલાસો કર્યો પારુલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠના ભ્રષ્ટાચારનો. ખંડેરાવ માર્કેટમાં આવેલી અનાજ કરિયાણાની દુકાનમાં લાગી આગ. ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી આવી મેળવ્યો આગ પર કાબુ. વડોદરાના નવાપુરા વિસ્તારમાં બાઇક અકસ્માતના મુદ્દે થઈ કોમી અથડામણ. સામસામે પથ્થરમારો થતા
પોલીસ કામરા પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ. તો આ હતા અત્યાર સુધી સમાચાર. આશા અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.